આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી. દ્વારકા અને જૂનાગઢમાં વરસાદની શક્યતા છે તો વલસાડ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી. રાજ્યમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે. જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી તો રાજ્યમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન જશે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. મહત્વનું કહી શકાય, હાલ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકશે તો હાલ જગતના તાત ચિંતામાં મુકાયા છે. વાદળછાયું વાતાવરણના કારણે તેઓ ચિંતામાં મુકાયા. તો રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3-4 દિવસ વરસાદ રહેશે તેવી શક્યતા છે. તો ગુજરાતમાં પાકને નુકસાન થવાની પણ શક્યતા જોવા મળી રહી છે. જો પાકને નુકસાન થાય તો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તેમને નુકસાનનું વળતર આપવામાં આવે. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી કે નુકસાનનું વળતર આપવામાં આવશે. હાલ 2 દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં પણ નુકસાન ગયું છે. વધુ વિગત સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે. તો જી અભિષેક, હવામાન વિભાગમાં આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 2-3 દિવસ વરસાદ રહેશે, શું કહેશો? બિલકુલ કિજલ, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળી રહ્યો છે. તેને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસો એટલે કે 3 દિવસ વરસાદની જે આગાહી જે છે તે કરવામાં આવી છે. શહેર સહિત અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે વરસાદની આગાહી કરી છે. જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મોરબી, દ્વારકા, પોરબંદર સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે વાત કરીએ તો નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં પણ આગાહી કરવામાં આવી છે. એટલે કહી શકાય કે મધ્યથી ભારે પવન સાથે જે વરસાદ જે છે તે ફૂંકાઈ શકે છે. સાથે જો વાત કરીએ તો 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. એટલે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તેની અસર જે છે તે અત્યારે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળશે. અને કહી શકાય કે આવનારા 3 દિવસ જે છે તે શહેર સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. જી જી અભિષેક, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ પાકમાં નુકસાન જશે તેવી શક્યતા જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જો પાકને નુકસાન થાય તો સરકાર દ્વારા તેમને વળતર આપવામાં આવે. તો રાજ્યમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.